नमस्कार दर्शक मित्रों, आज आप गणपति पूजा स्थापना कई रीते करीशु ते जाणशुं। मित्रों जो शास्त्रजी होने तेना हाथे जे विधि थाय ते शुभ मनाय छे, परंतु एवं शक्य न हो तो आपणे आपणा हस्ते पण आ विधि करी शकीए छीए खूबज सरल रीते। तो आ पूजा माटे आपणे अहीं सौ प्रथम जे वस्तु जोईए ते जोईए, तो जो आपणे नाना गणपति छे आपणा घरमां स्थापित होय ते एनी रीति सीधि आपणे जे पूजा माटे जे बाजोट जोईए, वस्त्र स्थापन करवा माटे वस्त्र सोपारी सिक्को अने उपवस्त्र भगवान ने धारण करवा माटे कड़ स्थापना माटे आपणे श्रीफळ जोईशे। त्यारबाद आपणे चंदन सोपारी अने मोली अने जनोई माटे दोरो जोईशे, अबील गुलाल सिंदूर कुमकुम, त्यारबाद अखंड दीवो राखवा माटे आपणे अखंड दीवानी जोत चोखा जोईशे अने पंचामृत पुष्प, भगवानी पांच फळो जोईशे अने कड़ स्थापना माटे आपणे अहीं आंबाना अथवा अशोकपालवना पान जोईशे, सुगंधित पुष्पनी माळा छूटा पुष्प थोड़ा अने आरती मटी दीवो अने गोड़ अने धाणानो प्रसाद भगवानी। अने कड़ स्थापना माटे आपणे कड़स जोईशे, तेमां आपणे सादा पाणीमां आपणे गंगाजल मिश्रण करीशुं अने भगवानना स्नान माटे आपणे अलगथी पाणी जोईशे। तो सौ प्रथम आपणे भगवाननुं स्थापन करीशुं। भगवानी आपणे જે જગ્યાએ આપણે ભગવાનનું સ્થાપન કરવાનું તે જગ્યાએ લાલ કપડું બિછાવી તેના પર આપણે સ્વસ્તિકનું નિશાન કરીશું। હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સ્વસ્તિક શુભ મનાય છે, તો આપણે સ્વસ્તિક કરી અને તેના પર આપણે ભગવાનને સ્થાપિત કરવાના છે। તો તેના પર આપણે એક સિક્કો મૂકી, તેમાં એક સોપારી મૂકી અને ત્યારબાદ તેની કુમકુમ તિલક કરી તેની અક્ષત લગાવીશું, કબીલ ગુલાલ છટકાવ કરી અને પછી ત્યારબાદ આપણે જે મૂર્તિ લાવેલા છીએ તેને અહીં સ્થાપિત કરી દઈશું। બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જયના નાદ સાથે ભગવાનની મૂર્તિને આપણે સ્થાપિત કરી દઈશું। હવે ત્યારબાદ આપણે જે જે વસ્તુ આપણે કળશ સ્થાપિત કરવાનો છે તેમાં આપણે આ રીતે ગંગાજળ મિશ્ર કરશું અને ત્યારબાદ આપણે જગ્યાને શુદ્ધ કરીશું। તેના માટે આપણે અહીં છંટકાવ કરીશું ગંગાજળનો, બધે છંટકાવ કરી અને ત્યારબાદ ભગવાનનું મુખ આપણે કપડું હટાવી દઈશું અને ત્યારબાદ આપણે ભગવાનને સૌપ્રથમ ચંદનનું તિલક કરી તેમને શીતળતા પ્રદાન કરીશું। ત્યારબાદ આપણે તેમને કુમકુમનું તિલક કરીશું અને ત્યારબાદ ભગવાનને આપણે અક્ષત લગાવીશું। અક્ષત વગરનું કુમકુમ તિલક અધૂરું ગણાય, અક્ષતથી ભગવાન સુંદર લાગે છે, તો ફરુથી આપણે તેમને અક્ષત લગાવવા। ત્યારબાદ ભગવાનને આપણે જનેઉ ધારણ કરાવીશું, જનેઉ સમર્પયામી, તમને જો કોઈ શ્લોકનો આવડતો હોય તો ઓમ ગમ ગણપતિ નમઃના નાદ સાથે આપણે ભગવાનને જનેઉ સમર્પિત કરીશું, જળનું યાચમાન આપીશું અને ત્યારબાદ ભગવાનને વસ્ત્ર અર્પણ કરીશું। તો તેના માટે આપણે અહીં શૃંગાર કરેલો છે, ધોતી અને પાગ બનાવેલી છે, છતાં પણ આપણે ભગવાનને ઉપવસ્ત્ર પ્રદાન કરીશું। ત્યારબાદ ભગવાનને આપણે સુંદર પુષ્પોની માળા અર્પણ કરીશું, ભગવાનને ગલગોટા અને જાસૂદના પુષ્પ ખૂબ જ પ્રિય છે, લાલ કલરના જો ગુલાબ અથવા જાસૂદ મળે તો તે જરૂરથી અર્પણ કરવા, ભગવાનને આપણે સુંદર સુગંધિત પુષ્પ અર્પણ કરવા, આપણે ભગવાનને સુંદર મજાનો હાર અર્પણ કરીશું, ભગવાનની સુંદરતામાં વધારો કરશે હાર। પુષ્પનો હાર તો છે તે પણ છતાં આપણે બીજો હાર પણ ભગવાનને અર્પણ કરીશું, ભગવાનના ચરણોમાં દર્ભ રાખીશું, ભગવાનને દર્ભ ખૂબ જ પસંદ છે જેથી કરીને દર્ભ આપણે રાખીશું ભગવાનને। હવે તો આપણે કળશ સ્થાપના માટે કળશ માટે આપણે શ્રીફળને મોલી બાંધી લઈશું આ રીતે અને ત્યારબાદ આપણે કળશમાં આપણે પણ મોલી બાંધી દઈશું આ રીતે। કળશની અંદર જળ ભરી લેવું, ગંગાજળ મિશ્રિત જળ તેમાં આપણે સ્વસ્તિક કરીશું આ રીતે। સ્વસ્તિકનું નિશાન કર્યા બાદ આપણે તેમાં ચાર બિંદુ કરીશું, કુમકુમ અથવા હળદરના તમે ચાર ટપકા કરવા। હવે તેમાં આપણે અક્ષત પધરાવીશું, કુમકુમ અબીલ ગુલાલ અર્પણ કરીશું, પુષ્પ અર્પિત કરીશું
હવે તેમાં આપણે ધન દેવતાને પધરાવીશું, તો તેના માટે એક રૂપિયાનો સિક્કો આપણે તેમાં પધરાવી દઈશું. એક સોપારી આપણે કુમકુમ તિલક કરી અને ત્યારબાદ તેમાં પધરાવી દઈશું. હવે આપણે આશોપાલવ અથવા જો આંબાના પાન હોય તો તે 5-7 જે પ્રમાણ રાખી તેના પર આપણે શ્રીફળને આ રીતે રાખીશું. હવે જે જગ્યાએ આપણે કળશ સ્થાપિત કરવાનો છે તો ભગવાનની ડાબી બાજુ આપણે કળશ સ્થાપિત કરવો જોઈએ. થોડા ચોખા રાખી તેમાં આપણે અષ્ટદલ બનાવીશું. વરુણ દેવતાનું સ્મરણ કરતા આપણે કળશ દેવતાને અહીં સ્થાપિત કરીશું. વરુણેભ્યો નમઃના નાદ સાથે વરુણ દેવતાને આપણે જનેઉ સમર્પિત કરીશું, ત્યારબાદ વસ્ત્ર સમર્પિત કરીશું અને ત્યારબાદ આપણે પુષ્પ પણ અર્પિત કરીશું ભગવાનને. વરુણ દેવતાને આપણે બે હાથ જોડી અહીં સર્વ દેવી દેવતાઓ સહિત આ કળશમાં પધારવા આમંત્રણ આપીશું. તેમની અબીલ ગુલાલ અને કુમકુમ આપણે છંટકાવ કરીશું અને આપણે કુમકુમ તિલક કરી તેમાં આપણે અક્ષત લગાવીશું. આ રીતે આપણે કળશ દેવતાનું પૂજન કરીશું. તો મિત્રો ત્યારબાદ આપણે દીપ પૂજન કરવાનું હોય છે, તો બાજુમાં જે જમણી સાઈડ હોય છે ત્યાં આપણે દીપ પ્રજ્વલિત કરી અને સ્થાપિત કરવાનું હોય છે. તો સૌપ્રથમ આપણે અખંડ દીપકને પ્રજ્વલિત કરીશું અને ભગવાનની જમણી સાઈડમાં થોડા અક્ષત રાખી તેના પર આપણે આ અખંડ દીવાને સ્થાપિત કરીશું. તો જ્યાં સુધી આપણે ભગવાનની સ્થાપના કરી છે, એક દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ કે દસ દિવસ, ત્યાં સુધી આપણે અહીં અખંડ દીપ ચાલુ રાખીશું. અખંડ દીવો ભગવાનનો, અખંડ દીવાની સાક્ષી ભગવાનની આપણે પૂજા કરીશું, તેમની કુમકુમ તિલક કરીશું, તેમને અક્ષત લગાવીશું, તેમને આપણે પુષ્પ અર્પિત કરીશું અને બે હાથ જોડી તેમની પ્રાર્થના કરીશું. ત્યારબાદ આપણે જે આપણા ઘરમાં નાના ગણપતિ હોય છે આપણે તેમને પંચામૃત અને જળથી અભિષેક કરવાનો હોય છે. મોટી મૂર્તિને આપણે પંચામૃત કે જળથી અભિષેક નથી કરી શકતા, તો તેના માટે આપણે અહીં આ નાની મૂર્તિને આપણે જળથી અભિષેક કરાવીશું. ત્યારબાદ આપણે પંચામૃતથી સ્નાન કરાવીશું. જો કોઈ શ્લોકનો આવડતા તો ગૌમ ગણપતિએ નમઃ અથવા પંચામૃતમ સ્નાનમ કરોમિ, જે તમને ભાવથી તમે ગણપતિ દાદાનું નામ સ્મરણ કરવું અને તેમને આપણે સ્નાન કરાવવું, ભગવાનને ભાવથી સ્નાન કરાવી ત્યારબાદ તેમને સ્વચ્છ કપડાથી સારી રીતે લૂછી અને જે જગ્યાએ સ્થાપિત કરવાનું છે ત્યાં એક રૂપિયાનો સિક્કો રાખો, તેના પર સોપારી અને તેને તિલક કરી અક્ષત પધરાવા. હવે જે ભગવાનને આસન આપવું છે તે નાનો એવો બાજટ, સુંદર મજાનો બાજટ મૂકી તેના પર આપણે ભગવાનને આસન આપીશું. તો લાલ કપડું એક રાખી તેના પર આપણે જે ગણપતિ દાદા છે તેમને પધરાવી દઈશું. તો બોલું શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જેના નાદ સાથે ભગવાનને આપણે સ્થાપિત કરીશું. ત્યારબાદ ભગવાનને આપણે જે નાના ગણપતિ છે તેમને પણ આપણે જનોય સમર્પિત કરીશું, જળનું યાચમન કરી અને ત્યારબાદ આપણે તેમને ચંદનનું તિલક કરીશું, શીતળતા પ્રદાન કરીશું. ભગવાનને આપણે કુમકુમ ચાંદલો કરી અને અક્ષત લગાવી દઈશું અને હવે ત્યારબાદ આપણે ભગવાનને વસ્ત્ર પ્રદાન કરીશું. તો ભગવાનને મોલીનો એક ટુકડો રાખી ભગવાનને વસ્ત્ર તરીકે આપણે અર્પણ કરીશું. ત્યારબાદ રિદ્ધિ અને સિદ્ધિનું સ્થાપન કરીશું. મા રિદ્ધિ સિદ્ધિને આપણે કુમકુમ તિલક કરી અક્ષત લગાવીશું. મા રિદ્ધિ સિદ્ધિને સપરિવાર સાથે પધારો એવી પ્રાર્થના કરીશું. ભગવાનના ચરણોમાં આપણે ગર્ભ, પુષ્પ વગેરે રાખી દઈશું અને મા રિદ્ધિ સિદ્ધિને આપણે વસ્ત્ર પ્રદાન કરીશું. તો તેના માટે આપણે બંને મારીથી અને સિદ્ધિને મૂલીના એક એક ટુકડો ત્યાં રાખીશું, જે આપણે વસ્ત્ર તરીકે માતાજીને આપણે અર્પણ કરીશું. ત્યારબાદ આપણે પંચમેવા આ તરીકે આપણે કાજુ, બદામ, દ્રાક્ષ જે તમારી પાસે હોય તે ભગવાનના ચરણોમાં રાખવી. એલચી, લવિંગ, તજ જે હોય તે તમારે ભગવાનના ચરણોમાં અર્પિત કરવા. ભગવાનની પાનબીડા તરીકે આપણે નાગવેલના પાનમાં એક સોપારી રાખી ભગવાનના ચરણોમાં રાખી દેવું.
ત્યારબાદ ભગવાનને આપણે ફળો પંચફળ અર્પણ કરવા, તો ભગવાનને તમારી પાસે જે ફળો હોય તે તમે અર્પણ કરી શકો છો. જો શક્ય હોય તો 5 ફળો રાખવા, નહીંતર કેળા તો અવશ્ય રાખવા. ભગવાનને કેળા ખૂબ જ પ્રિય છે. ભગવાનને ગોળ અને ધાણાનો પ્રસાદ અર્પણ કરવો. તો હવે આપણી આ પૂજા સમાપ્ત થઈ છે. તો મિત્રો, આપણે આ પૂજા એકદમ સરળ રીતે આપણે કરેલી છે. ઓછા એવા પૂજાપામાં આપણે પૂજા કરેલી છે. અને મિત્રો, જો આ પૂજામાં આપણાથી ઘણી બધી ત્રુટીઓ રહી ગઈ હોય છે, તો આપણી આ ભૂલો માટે આપણે ભગવાન પાસે ક્ષમાયાચના માગવી જોઈએ. તો તેના માટે આપણે જળ એક હાથમાં લઈ અને તેમાં આપણે ચોખા અને પુષ્પ રાખી બે હાથ જોડી પ્રાર્થના કરી કે હે ભગવાન, અમારાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય તો બાળક ગણી અમને ક્ષમા કરશો અને અમારી પૂજા તમે સ્વીકાર કરશો. આજના દિવસે ભગવાનને ચૂરમાના લાડુનો ભોગ અવશ્ય ધરાવો અને ભગવાનના ચરણોમાં દક્ષિણા અવશ્ય મૂકવી. સહકુટુંબ મળી આરતી કરી ત્યારબાદ ભગવાનને પ્રસાદનું અડોશ પડોશમાં વિતરણ કરવું. તમે જેટલા દિવસ પધરામણી કરી હોય તો તેટલા દિવસ તમારે ભાવથી ભગવાનની આરતી પૂજા અને ભગવાનની ભોગ ધરાવો અને ભગવાનને રોજ દરરોજ નવા નવા વ્યંજનો ધરાવા, જેથી કરીને ભગવાનની ભાવથી આપણે પૂજા કરવી. જે રીતે આપણે ઘરે મહેમાન આવ્યા હોય અને તેની આગતા સ્વાગતા કરીએ, તે રીતે જ ભગવાનની ભાવથી આપણે પૂજા ભક્તિ કરવી. મિત્રો, આ ખૂબ જ સરળ રીતે આપણે ભગવાનની પૂજા એકદમ સાદાઈથી કરી. અને મિત્રો, જો તમને આમાં કોઈ ત્રુટી લાગી હોય તો મને માફ કરશો. અને મિત્રો, તમને જો આ વિડીયો મારો પસંદ આવ્યો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને ધન્યવાદ મિત્રો. જય ગણેશ.